ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી સમિતિએ વિદ્યાર્થી સેનેટ સભ્યોની ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે વિદ્યાર્થી સેનેટ સભ્યોની ચૂંટણીને લઈને બંને વિદ્યાર્થી સંગઠનોનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણી સમિતિની બેઠકમાં ચૂંટણી યોજવા બાબતે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સઘન સુરક્ષા મજબૂત કરવાનો નિર્ણય છે તેમજ ચૂંટણી સમિતિએ વિદ્યાર્થીઓના ફોર્મમાં જે સરનામા અને વિગતો હોય તેના આધારે મતદાર યાદી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે અને સાતમી ફેબ્રુઆરીએ અંતિમ યાદી બહાર પાડવામાં આવશે અને આમાં વાંધા અરજી કે આવેદન આપવા માટે માત્ર ઉપકુલપતિ આ ચૂંટણી જૂના કાયદા મુજબ યોજાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે અનામત બાબતની જે કેટલીક અરજીઓ છે પણ એમાં યુનિવર્સિટી કક્ષાએ આજે કંઈ કરવાનું રહેતું નથી કારણ કે અનામત નો પ્રશ્ન એ સરકારમાં યુનિવર્સિટી એનું કામ કરીને મોકલી આપેલ છે સેનેટ સિન્ડિકેટના ઠરાવો સાથે હવે સરકાર લેવલે છે અને સરકારે અનામત બાબતે નિર્ણય કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવી છે અને એની ભલામણો આવ્યા પછી સરકાર કક્ષાએ જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયનો અમલ યુનિવર્સિટીએ કરવાનો આવે પણ જ્યાં સુધી નવો કાયદો અમલમાં ના આવે ત્યાં સુધી જૂના કાયદા પ્રમાણે કામ કરવું પડે એ સિદ્ધાંતને અનુલક્ષીને ચૂંટણીની કાર્યવાહી યુનિવર્સિટી કરવા માટે જઈ રહી છે